أنت حبيبي ونور العيون حسن نور العيون كل فديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون كل فديتك ترى هل يرحموني شهيد هل يرحموني أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم عزيزان محترم آجنا اجانداما اپري امام حسين عليه السلام ني زيارت بارما وات کريشو اي زيارت بارما اٽونک سمي ما سروي وستو تفصيل ني ساتھ اپري بيان نهي ڪري شڪي پڻ اگر جو اٽلي ڪج وستو سمجهائي جاي ڪي زيارت ني فضيلت ۽ مهتوتا اٽلي ڇي ڪي جيني اپري اندازو نٿي ڪري شڪتا એ ફિત્રુસ તેના મલાઈકાનું લશ્કર લઈને જ્યારે કરબલા પહોંચ્યા હતા ત્યારે ઇમામે હુસેન અલીસલામની શહાદત બાદ ખુદા પાસે તેઓ માંગણી કર્યા કે અમોને કરબલામાં રહેવા દે ત્યારે ખુદાવંદી કરીમ તે ફિત્રુસ તથા તે હજારો ને હજાર મલાઈકાનું લશ્કર એ કરબલાએ મુકદ્દસા રહ્યા અને ઇમામે ઝમાન અલીસલામના જાહેર થવા પછી તેઓ ઇમામ અલીસલામની મદદ કરશે પણ ત્યાં સુધી ઇમામે હુસેન અલીસલામના હરમના આસપાસ તેઓ રહે છે અને જેટલા લોકો ઇમામ હુસેન અલીસલામની ઝિયારત પડે છે તેઓ માટે મગફિરતની દુઆ કરે છે ઝિયારતના પછવારે ફાયદો એ મળે છે કે જેની આપણે ઝિયારત કરતા હોય તે શખ્સિયતની રૂહાનિયત જે વફાદારી અને કુરબાનીઓ આપી તેનો અસર આપણામાં થાય છે અને જે ફઝીલતોના અંદરમાં તે શખ્સ હતા કે જેની આપણે ઝિયારત કરતા હોય એ ફઝીલતો એ દરજાઓ અને એ સારા અખલાકોનો અસર આપણે થાય છે જે પ્રમાણે દુનિયાભરની સરકારોના મોટાઓ હોદેદારો એ મજહૂલ સિપાહીના સામે આવી અને ફૂલ પેશ કરે છે અને થોડોક ટાઈમ ત્યાં તેઓ ઠેરે છે એ સોલ્દા એન્કોન્યુ બારામાં સર્વે દુનિયાના સરકારના હોદેદારો આ પ્રમાણે દર વર્ષે એ ક્રિયાઓ કરે છે છતાં ખબર નથી કે કોણ સિપાહી છે અને એનો મરતબો અને એની ઇતિહાસ અને એનો દરજો બારામાં કોઈને ખબર નથી એન્કોન્યુ છે તો કેવી રીતના ઇમામે હુસેન અલીસલામ કે જે મશહૂર પ્રખ્યાત કે જે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના પ્યારા નવાસા જન્નતના જવાનોના સરદાર સૈયદ શુહદા કે જે એટલા મશહૂર પ્રખ્યાત અને મજહૂલ પણ નથી એન્કોન્યુ પણ નથી એ પ્રખ્યાત ઇમામના હરમમાં જઈ અગર જો થોડોક સમય ઉભા રહી અને ઝિયારત પડે તો આ કઈ કિસ્મની બિદઆત છે શા માટે એ સોલ્દા એન્કોન્યુ સેમ્બોલિક જગ્યાઓમાં જઈ અને આ પ્રમાણે ક્રિયાઓ કરવામાં આવે છે કારણ કે આખી પ્રજાના અંદરમાં એક કુરબાનીનો જજ્બો ફેલાય અને સર્વે વિચાર કરે કે આવા મોટા જજ્બા અને કુરબાનીના પછવારે આ પ્રમાણે બહુમાન કરવામાં આવે છે તો સર્વે તે ખિદમતો તરફ કુરબાનીઓ તરફ ખેંચાશે અઝીઝાને મોહતરમ આ તો દુનિયાવી લહેજથી એક વસ્તુ પેશ કર્યો છું કે સોલ્દા એન્કોની બારામાં ક્રિયાઓ થાય અને તેને મુધેર્ન કહેવામાં આવે તો કેવી રીતના ઇમામે હુસેન અલીસલામની ઝિયારત બિદઆત અને આર્યરે કહેવામાં આવે ઇમામે હુસેન અલીસલામની ઝિયારત જેટલી કરવામાં આવે એટલી ઓછી છે એક હદીસ નંદરમાં વારિદ થયું છે ઇન્ન લિલ હુસેન મહબ્બા મકનૂન ફી કુલુબિલ મુમિનીન બેશક હુસેન માટે મોમિનોના દિલ અંદરમાં એવી મોહબ્બત છે કે જે મોહબ્બત હંમેશ માટે બાકી રહેવાનું છે બીજી રિવાયતના અંદરમાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે ઇન લિકતલ હુસૈન હરારતુન લા તન્તફિઉ ઇલા યૌમિલ કિયામા બેશક હુસૈનના કતલ થવાથી એવો ઘરમાટો નિખરશે એવી એનર્જી એવી રૂહાનિયત એવી તાકાત નિખરશે કે જે કયામત સુધી કદી પણ બુઝાઈ નહીં જાય ઇમામે હુસૈન અલીસલામનો ઝિક્ર એ સીરત ઉપર અમલ કરવાનું છે એ વફાદારી ઇસ્લામને મહત્વતા અને ઇસ્લામ પ્રત્યે કુરબાની ઇમામે હુસેન અલીસલામે જે આપી છે તેની ઝિયારત કરવાથી એ જજ્બો ઝિયારત કરનારને મળે છે અગર જો એક શખ્સ વાજિબાત અદા કરે તો જેટલી વાજિબાત અદા કરશે એટલું ઇમામ હુસેન અલીસલામનો જીત તે દેખલારે કરે છે અને અગર જો કોઈ શખ્સ હરામ કામ કરશે તો યઝીદની જીત તે એલાન કરી રહ્યો છે અને જે પ્રમાણે બે ટોળાઓ જ્યારે એ દડા રમે છે ત્યારે પોતાનો ફાવોરી ઇક્વિપને
જીત તે પસંદ કરશે અને તે તડપશે કે મારા પસંદીદા એક્યુપને વિક્ટોર મળે અને કૂપ મળે. તો શું આપણે ઇમામ હુસેન અલી સલામ પસંદ નથી? ઇમામ હુસેન અલી સલામ પ્રત્યે સર્વે મોમિનીન સર્વે મુસલમાનોના દિલમાં મોહબ્બત છે. તો હવે આપણી કોશિશો એ કરવાની છે કે ઇમામ હુસેન અલી સલામનો જીત હોય અને યઝીદિયતની હાર હોય. એ ઇમામ હુસેન અલી સલામની જીત જ્યારે જ્યારે પણ આપણે વાજીબાત અદા કરીશું તેમ તેમ ઇમામ હુસેન અલી સલામનો જીત દેખલારે થશે. અને જેમ એક શખ્સ હરામનું કામ કરશે તો તે યઝીદિયતને જીતાવે છે અને યઝીદિયત જીતી ગયો એવું એલાન કરી રહ્યો છે. ચોવીસ સફર પૈગમ્બર ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કે આખરી દમ સુધી જે ઉમ્મત માટે ચિંતા કરતા હતા તે બીમારીની હાલતમાં બિસ્તર ઉપર અસહાબોને કહ્યું કે મને તમો એક કાગર અને રોશનાઈ લઈ આવી આપો, કલમ લઈ આવી આપો, હું તમને એવી ચીજ લખાવું કે અગર જો તમો તેના ઉપર અમલ કરશો તો હરગીઝ તમો ગુમરાહ નહીં થાવ. પૈગમ્બરના આ છેલ્લા છેલ્લા ફરમાનો અને હુકમોની નાફરમાની માટે સદા બુલંદ થઈ અને એમાંથી અવાજ બુલંદ થયો કે આ પૈગમ્બર તો બીમારીની હાલતમાં ગશીની હાલતમાં છે અને દેલિયર કરી રહ્યા છે. જ્યારે અસહાબોના વચમાં ચર્ચા બુલંદ થઈ અમુક કે આપો અમુક કે ન આપો ત્યારે પૈગમ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહ્યું કે તમો અહીંથી ચાલ્યા જાઓ, પૈગમ્બરના સામે આ પ્રમાણે ચર્ચા ન થાય. અઝીઝાને મોહતરમ, તે દિવસ ગુરુવારનો દિવસ હતો અને પૈગમ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના ચાચા જનાબે અબ્બાસ ઇબ્ને અબ્દુલ મુત્તલિબ એટલું ગિરિયા કર્યા, એટલું રોયા અને કહ્યું અર રઝિયતો યૌમુલ ખમીસ, કે ગુરુવારના દિવસે બહુ જ મોટી આફત અને મુસીબત થઈ કે મુસલમાનો પૈગમ્બરના હુકમને ઠુકરાવ્યા અને પૈગમ્બરને માઝ અલ્લાહ ધેલિયરમાં સમજતા હતા. والسلام عليكم ورحمة الله وبركاته. والسلام عليكم ورحمة الله وبركاته. زجر يا مولاي وشمر يشتموني عزيز يشتموني عزيز راح بسوطي لعين يضربوني عزيز يغرقوني أنت حبيبي ونور العيون. والسلام عليكم ورحمة الله وبركاته. كل فديت ابتراه يرحموني يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون. كل فديت ابتراه يرحموني شهيد